नमस्कार, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. ગાંધીનગર થી મળી રહ્યા છે. હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા કેટરર્સ નું કન્વેન્શન અને એક્ઝિબિશન યોજાશે. રેસિપી માટે નોલેજ શેરિંગ નું બેસ્ટ પ્લેટફોર્મ હશે. ગાંધીનગર ખાતે કેટરિંગ ક્ષેત્રે જોડાયેલા જાણીતા લોકોનો સમૂહ એક જ પ્લેટફોર્મ પર જોવા મળશે. હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ઉદઘાટન કરવામાં આવશે 14 થી 16 સપ્ટેમ્બર. આમ 3 દિવસ દરમિયાન ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા કેટરર્સ કન્વેન્શન એક્ઝિબિશન ચાલશે. સલો વર્લ્ડ કંપની દ્વારા આ ઇવેન્ટને સ્પોન્સર કરવામાં આવી, જેમાં દેશના વિવિધ રાજ્યોના 500 વેન્ડરના કેટરિંગ ને લગતા સ્ટોલ પણ જોવા મળશે. રેસિપી માટે નોલેજ શેરિંગ નું આ બેસ્ટ પ્લેટફોર્મ સાબિત થશે. દરેક ઇન્ડિયાના અલગ અલગ સ્ટેટમાંથી અહીં આવી રહ્યા છે, પરંતુ દરેકનો બિઝનેસ કેટરિંગનો છે, જેથી તેમનું ફોકસ પણ આ જ છે. વેજીટેરિયન રેસિપી જેટલી પણ નવી ઇન્ટ્રોડ્યુસ થઈ રહી હોય તેનું નોલેજ શેરિંગ પણ કરવામાં આવશે. એક ખૂબ જ સારું પ્લેટફોર્મ રહેશે. સર, આપણે જે કન્વેન્શન અને એક્ઝિબિશનનું આયોજન કરવાના છે, આપણો શું મેઇન પર્પઝ છે? પહેલા સૌથી પહેલા નમસ્કાર. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા કેટરર્સની સ્થાપના 2013માં મુંબઈ ખાતે અમદાવાદ, ગુજરાત અને મહારાષ્ટ્રના 5 કેટરર્સને મળીને આની શરૂઆત કરી કે આપણા બધા કેટરર્સની પણ ભારતના બધાને ઓર્ગનાઇઝ કરીએ અને એક સંગઠન બનાવીએ. ધીરે ધીરે કરતાં આજે 5000થી વધુ અમારા મેમ્બરો જોડાઈ ચૂક્યા છે, અમારા જોડે લોકો જોડાઈ ચૂક્યા છે. મેઇન આ સંગઠનનો મેઇન હેતુ છે કે જેટલા બી અનઓર્ગનાઇઝ કેટર છે, બધા એક સાથે એક મંચ પર આવે, બધા કેવી રીતે ઓર્ગનાઇઝ થાય એનું મેઇન અમારે મહત્ત્વ છે. દર 2 વર્ષે અમે કન્વેન્શન અને એક્ઝિબિશનનું આયોજન કરતા હોઈએ છીએ. આ વર્ષે 4થું આયોજન અમારું અમદાવાદના ગાંધીનગરના હેલીપેડ ખાતે 14/15/16 ત્યારે છે, ત્યારે 1,00,000 સ્ક્વેર ફૂટમાં અમારું એક્ઝિબિશન અને કન્વેન્શન છે. ત્યાં જુદા જુદા સેમિનારો રાખવામાં આવે છે અને ભારતવર્ષમાંથી બધા કેટરર્સ અને બધા એક્ઝિબિટર આવ્યા છે. એમને અલગ અલગ અને બીજા એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામો રાખવામાં આવ્યા છે. મેઇન જે તમે કીધું કે બધા એક સાથે એક સંગઠન થાય અને ઓર્ગનાઇઝ કેવી રીતે થાય એ મેઇન હેતુ છે. સૌથી પહેલાં અમે જે અમારા ત્યાં ગુજરાતમાં ભારતમાં જે જીએસટી 18% હતું એનું 5% આ એસોસિએશને બહુ મહેનત કરીને બધા લોકો ભારત દરેક રાજ્યોમાંથી બધા લોકો પત્રો લખીને ત્યારે આ 18%માંથી 5% થયું હતું. એવી રીતે FSIના રૂલ્સ બી જે ગવર્મેન્ટે હોટલ અને બેન્કેટ માટે કાઢેલા એ જ કેટરિંગ ઇન્ડસ્ટ્રી માટે લાગુ કરેલા. એ બી અમે FSIને ત્યાં મળીને દિલ્હીમાં એના જે રૂલ્સ છે એ થોડા લિબરલ કરાવડાયા અને કેટરિંગ ઇન્ડસ્ટ્રીને જે પ્રેક્ટિકલ હોય એવા લો અમે કરાવડાયા. મેઇન હેતુ બધાને એ છે કે એક સંગઠન એક મંચ પર આવે અને બધા એક સાથે ઓર્ગનાઇઝ થાય અને બધા એક કેટર નાના મોટા કેટર બધા એક બની રહે. ક્યાં ક્યાં વિસ્તારોમાંથી આશરે કેટલા એકમો ભાગ લેશે અને એમને શું એની વિશેષ? 18 રાજ્યોમાંથી કેટરર્સ ભાઈઓ આવે છે અને આ વર્ષે સૌથી વધારે કેટરર્સ ભાઈઓ સાઉથમાંથી છે, ઓડિશામાંથી છે, ઉત્તર પ્રદેશથી છે, એ લોકો બહુ જોડાય છે. પહેલાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તો ઓલરેડી બધા હતા. આ વર્ષે બધા આ નવા રાજ્યોમાંથી લોકો જોડાઈ રહ્યા છે કે એમને જેમણે સાંભળ્યું બધું જોયું એ પ્રમાણે હવે ધીરે ધીરે આવે છે અને એ લોકોને બી અમે આખા ભારતને બધાને આખા બધા કેટરર્સને એક ઓર્ગનાઇઝ બનાવવા માંગીએ છીએ. સરકારને કોઈ આપણા બિઝનેસને રિલેટેડ રજૂઆત કરવાની હોય કે કોઈ મુસદ્દો હોય તો? સરકારને અત્યારે હાલ પૂરતી એવી કોઈ એવી રજૂઆત નથી, પણ શું છે કે જેમ જેમ અમારું સંગઠન મજબૂત થાય છે તો અમારું સરકાર ક્યારેય બી જીએસટી અમારી વાતોને સાંભળે છે.